तो है गाइस गुड मॉर्निंग, वेलकम बैक माय न्यू ब्लॉग। तो गाइस अत्यारे तो उठी गयो क्यार नो, पण आजे थोड़ुं मोड़ुं थई गयुं छे आजे ही ते, तो एटले ब्लॉग पई कंटिन्यू नथी करी शकतो, केम के आखो हमणाथी बहु शरीर दुखेस ने, एटले ब्लॉग ए कंटिन्यू नथी आवता, एटले ई ते हमणाथी शरीर ओछुं अत्यारे तो ओछुं दुखे छे। तो अत्यारे हुं जाउं छुं ફાસ્ટટેકના શોરૂમે, કેમ કે અમારી ઘડિયાળ છે ફાસ્ટટેકની, તો એ અત્યારે બંધ થઈ ગઈ છે, હવે શું ખબર ચાર્જિંગ થતી જ નથી, જો ચાર્જિંગમાં લગાડીને દેખાડું છું। અને અહીંયા મમ્મી છે ને અત્યારે જમવાનું બનાવે છે, અત્યારે મમ્મી બનાવે છે જમવાનું, જો આ દેખાડું તમને, આ એની કેબલ છે, આ ચાર્જિંગ ઓન, આ ચાર્જિંગ થશે, જો આ રીતે ચાર્જિંગ થાય આવી રીતે અહીંથી ચાર્જિંગ જ નથી થતી, જો તો એ રીતે દેખાડવા જવાનું છે, કોડ એ રીલો કામ કરું, કોડ। તો ગાઈસ હવે જઈએ છીએ, અત્યારે જો ઘડિયાળને ચાર્જરનું બે લઈ લીધું છે અને બિલે મળી ગયું છે, તો એ લઈને અત્યારે ફાસ્ટટેગના શોરૂમમાં જઈએ છીએ। આ ગાઈસ જોગર્સ પાર્ક છે, અહીંથી લગીને ડેઢ આમ સુધીનો છે જોગર્સ પાર્ક, આપણે તો આ સામે જ જવાનું છે, બસ આવી ગયું છે હવે તો। તો ગાઈસ આવી ગયું છે અને અંદર જાઉં છું ફાસ્ટટેગના શોરૂમે, પછી તમને બહાર આવીને બધું કહું બરાબર। આ જો આવી ગયું ફાસ્ટટેગનો શોરૂમ, અંદર જઈને કહું તમને। પાર્ક કરી નાખી છે અત્યારે ગાડી અહીંયા, હવે જઈએ ઉપર, અને અત્યારે તો હાથમાં પહેરી લીધી છે, તો ગાઈસ અત્યારે ઘરે આવી ગયો છું અને અત્યારે તો હાથમાં પહેરી લીધી છે, હજી તમારે ટાઈમ સેટ ને એ બધું કરવાનું છે અત્યારે, તો એ તે કરશું અત્યારે। એમાં મમ્મી કાંઈ હતું નહીં, પ્રોબ્લેમ નહોતો કાંઈ। તો ગાઈસ હવે ચાર્જિંગમાં જો મૂકી છે, આ ચાર્જિંગ શરૂ, હવે ચાર્જિંગ સ્ટાર્ટ થઈ ગયું, જુઓ તો એ હમણાં તમને કહવાની સ્ટોરી કે હું હતી હું નહીં, અત્યારે ચાર્જિંગ થવા દઈએ ને। આ અમારો રોસ્ટી, જો રોસ્ટી ગાઈસ એ રીતે ધીરે ધીરે મોટી થતી જઈશ, જો રોસ્ટી જો એ ધીરે ધીરે મોટી થતી જઈ છે, તો અત્યારે ગાઈસ મસ્ત લોફી સોંગ સાંભળીએ છીએ અત્યારે ગાઈસ, તો જુઓ અમારો રોસ્ટી જો ઘણી મોટી થઈ ગઈ છે ત્યારે, તો અત્યારે તો હાથમાં નથી રહેતી, જુઓ નહીં રોસ્ટી હું થયું હું થયો ગાઈસ, પણ દેખાવડી બહુ મસ્ત લાગ્યો, અરે મસ્ત જો ટબુક ટબુક હાલશે, હાલો હાલો હાલ રોસ્ટી હાલ, જો તો ગાઈસ અત્યારે રોસ્ટીને ખાવા દઈએ છીએ, તો કેવા નકરા કરે છે, જો નકરા તો બહુ હાલે, તો ગાઈસ અત્યારના વાગ્યા છે 6 અને હું બપોરના ગયો હતો, હું વાર થોડાક સેટ કરાય શૂટ કરવા જેવું નહોતું, કેમકે ફોનમાં ચાર્જિંગ જ નહોતું, એટલે આ ફોનમાં થોડુંક પ્રોબ્લેમ રહેશે કે ચાર્જિંગ જલ્દી ઉતરી જાય છે આ ફોનમાં, લાવતા મહિને નવો ફોન લેવો જ છે એવું કરવું જ છે, હવે કાં તો જોશું કયો ફોન લઈએ, આવતા મહિને 15-12 પડે છે iPhone 15, તો એ રીતે જોશું કદાચ લેવો હોય તો એ લઈ લઈશું, હવે જોશું કયા લેવું એ, તો હવે અત્યારે આપણે જઈએ છીએ, અત્યારે જઈએ આપણે આંટો મારવા, કેમ કહો ક્યાંનું ન ગાઈસ કંટાળો આવતો હતો ઘરે એક તો, એટલે આ અત્યારે મારી ઓલી ગાડી છે આ ગાડી, તો એ ગાડી લઈને અત્યારે જઈએ, અને આજનું વાતાવરણ તો જો વરસાદ આવેની તૈયારી છે તે, પણ બહુ આઘું નથી જતો, અહીંયા આપણે સદાનગર આંટો અત્યારે આ ગાડી લઈને જઈએ, આપણે થોડોક ગાભો ભાવો મારી દઈએ ગાઈસ, ગાભાની હાલત એ ખરાબ થઈ ગઈ, જોવો તો ખરી થોડી ગાડી સાફ નહીં છે, કેમ કે હજી આ ધોળાવા લઈ જવી જ પડશે, કેમ કે બહુ વગડી, જોવો તો ખરી અહીંયા બધે આખો પિચકારીઓ મારી મારીને, જોવો તો ખરી ગાડીની કન્ડિશન તો જુઓ કેવી થઈ ગઈ છે ગાઈસ, હવે શરૂ કરીએ ઉભા,
હા અત્યારે જેવો તેવો ગાબો મારી દો ગાઈશ, કેમ કે અત્યારે થોડું ઉતાવળે છે એટલે જેવો તેવો ગાબો મારી દો. જુઓ ને ગાઈશ, હવે પોલીસવાળા આવી છે, અત્યારે ચેકિંગ હાલે છે, તો જોઈને જવું પડશે. કેમ કે ગાડીનું પાર્સિંગ પૂરું થઈ ગયું છે ગાડી મારે, એટલે એ રીતે જોઈને હાંકવી પડશે ગાડી મારે. એટલે અત્યારે જઈએ, હાલો સુદ્ધાનગર તો જઈએ. જુઓ આજે માવ થોડા છાંટા છાંટા શરૂ થઈ ગયા છે. આજનું વાતાવરણ તો જુઓ ગાઈસ, વરસાદ આવે એવું લાગવાનું જ છે, કેમ કે અહીંથી છાંટા શરૂ થઈ ગયા છે. જો છાંટા પડવાનું શરૂ થઈ ગયું છે અત્યારે. છાંટા ઉડાડે છાંટા અહીંયા ગાઈશ, વરસાદ તો જો અહીંયા વરસાદ છે, હો અહીંયા નથી, ભરતનગરમાં નથી, અહીંયા સદ્ધાનગર વરસાદ છે. આટલું બધું ગાડી લઈને આખું જવું નથી અત્યારે, બસ ખાલી એક આંટો મારવા, મન ફ્રેશ કરવા માટે આવ્યા હતા. હવે ગાઈશ આપણે અહીંથી નહીં જવું, આપણે જઈશું અહીં. તો ગાઈસ અહીંયા ગાડી પાર્ક કરી નાખી છે, હવે જઈએ ઉપર. અત્યારે આવી ગયો છું ઘરે, અને અહીંયા થોડુંક ચેકિંગ હતું ને એટલે અમારે 3 નંબરથી ફરી ફરીને આવવું પડ્યું, એટલે ફરી ફરીને આવ્યો અત્યારે ઘરે. સદ્ધાનગર સુધી આંટો મારો ઘર, અને થોડુંક ત્યાં કામ હતું તો એ પતાવી નહીં, એટલે એ બધું કામ થઈ ગયું મારે, અને પછી ઘરે આવ્યો. અને 12 નંબરે ચેકિંગ હતું અને ગાડી એક્સપાયર થઈ ગઈ છે મારી. અત્યારે તો ચાલે એમ છે, વીમો છે, PUC છે, પણ ગાડી એક્સપાયર થઈ ગઈ છે, એટલે હું બહુ બહાર નાખી ન હતું. તો હું દર ફેરે મારા પપ્પાની ગાડી લઈને જાઉં છું, પણ આ વખતે મારી પર્સનલ ગાડી લઈને ગયો હતો, એટલે એ ગાડી અત્યારે હું ચલાવી તો ન શકું. તો એ ખાલી મૂળ ફ્રેશ થાય થોડું કામ હતું, એટલે બધું પતાવી નાખ્યું છે, અને હવે બેઠું જમવા. આ લોકોને સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને જેમ બને એમ શેર કરો. અને હવેથી બ્લોગ મારો 10 સોમવાર આવી જશે, તો જોઈ નાખજો. 12 વાગે આવી જશે મારો બ્લોગ, 12 યા 11:30 આવી જાય, તો જોઈ નાખજો. સોમવારે મારો બ્લોગ આવી જશે બરાબર. આ બ્લોગ તો હું કાલે જ અપલોડ થઈ જાય બરાબર, ત્યાં તો તમે જોઈ નાખ્યો હશે. અને બાકી તો સોમવાર આવી જશે બ્લોગ, તો જોઈ લેજો બરાબર. તો લઈ ગયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને મળશો નવા બ્લોગ. તો તમને ગુડ નાઇટ.